અમદાવાદની યુવતીને પોતાના પિતાની રિવોલ્વરથી ફાયરિંગ કરવું મોંઘું પડ્યું. જાહેરમાં ફાયરિંગ કરવાની મળી સજા. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં યુવતીનો ફાયરિંગનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે રામોલ પાસે રહેતી દીપાલી ચંદેલ અને તેના પિતા નરેશ ચંદેલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી. સોશિયલ મીડિયામાં ફેમસ રીલ્સ બનાવવા માટે ભાન ભૂલેલી અમદાવાદની યુવતીએ અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં તેના પિતાની રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. તેનો ફાયરિંગ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તેણે વિડીયોમાં એવું લખ્યું હતું કે થેન્ક યુ પાપા ફોર ધીસ, ઇટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ, ચોરી સે પંગા ના લેગા કોઈ. અમદાવાદમાં રખડતા ઢોરે વધુ એક આધેડને અડફેટે લીધા. નિકોલમાં રખડતા ઢોરના ત્રાસનો ભોગ બન્યા નિકાલ. હરિદર્શન ચોકડી પાસે રસ્તા પર ગાય આવતા એક એક્ટિવા ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત એક્ટિવા ચાલક હાલ ભગવાન દાસ હોસ્પિટલમાં સારવાર હેઠળ. ઇજાગ્રસ્ત વૃદ્ધ હાલ મરણ પથારી પર છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સુરતની શુગર મિલની વાર્ષિક સભામાં ખેલાયો લોહિયાર સંગ્રામ. સાયણ શુગર મિલની વાર્ષિક સામાન્ય સભા મળી હતી. ચાલુ સભામાં સભાસદો વચ્ચે બોલાચાલી થતા ઘર્ષણ સર્જાયું. બંને જૂથ સામસામે આવી ગયા અને થઈ બોલાચાલી. પ્રમુખને રજૂઆત કરતી વખતે હોબાળો મચી ગયો. મામલો એટલો ઉગ્ર બની ગયો કે ડિરેક્ટર્સે મધ્યસ્થી કરવી પડી અને મામલો થાળે પાડવો પડ્યો. સાવરકુંડલામાં વિફરેલા સિંહે બાળકનો શિકાર કર્યો. સાવરકુંડલામાં પરિવારજનોની હાજરીમાં જ સિંહ 3 વર્ષના બાળકને ઉઠાવી ગયો. 3 વર્ષીય માસૂમને ફાડી ખાતા ફેલાયો ભય. સાવરકુંડલાના ઘનશ્યામનગરમાં મોડી સાંજે પોતાના પિતરાય ભાઈ સાથે વાડીમાંથી પસાર થતી વખતે હુમલો કર્યો. અચાનક થયેલા હુમલામાં 3 વર્ષના નીતિન રાકેશભાઈ નામના બાળકનું અવસાન થયું. ઘટનાની જાણ થતાં સાવરકુંડલા રેન્જના આરએફઓ સહિતની વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી. વન વિભાગે સિંહને પકડવા વાડી વિસ્તારમાં પાંજરા ગોઠવ્યા. બાર સિંહોની શિકાર બાદ રમત. સિંહબાળોની મસ્તીનો આ દુર્લભ વિડીયો ખૂબ વાયરલ થયો છે. જૂનાગઢના દેવળિયા સફારી પાર્કનો આ વિડીયો વાયરલ થવાનું કારણ બાર સિંહો દ્વારા રમત રમતમાં કરાયેલો સાપનો શિકાર છે. દ્રશ્યોમાં જોવા મળે છે કે એક બાર સિંહે પોતાના મોંમાં સાપ પકડેલો છે અને અન્ય સિંહબાળ તેની પાછળ ભાગતો જોવા મળી રહ્યો છે. પોતાના શિકારને લઈને બાર સિંહ મસ્તીમાં મહાલતા જોવા મળ્યા. પંચમહાલમાં ગાડી પાણી ભરેલા કુવામાં ખાબકી. મોરવા હડફના દેલોજ ગામમાં બન્યો બનાવ. ચાલક સહિત 3 વ્યક્તિઓ ગાડીમાં હતા સવાર ત્યારે કાર કુવામાં ખાબકતા 3 લોકોના મોત થયા. 2ની લાશ મળી. 1ની શોધખોળ ચાલુ છે. કુવામાં પાણી ખાલી કરી બચાવ કામગીરી કરાઈ. ગોધરા સંતરામપુર પાલિકાની ટીમે પણ કરી કાર્યવાહી. ધનસુરા કેનાલમાં 2 કિશોર નદીમાં ડૂબ્યા. નદીમાં ડૂબી જવાથી 2 કિશોરના મોત નિપજ્યા હતા. અનુ સોલંકી અને નિલેશ સોલંકી નામના કિશોરનું નદીમાં ડૂબવાથી મોત થયું. 2 કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા. આ ઘટના બનવાથી નદી કિનારે લોકોના ટોળા ઉમટ્યા હતા. એક તરફ સિરસાના લોકો પાણી માટે તડપી રહ્યા છે, બીજી તરફ નર્મદાના પાણીનો વેડફાટના દ્રશ્યો સામે આવ્યા. ભાવનગરના સિરસર ગામમાં બાયપાસ નજીક નર્મદાની પાણીની લાઇનનો વાલમાં લીકેજ થયું. વાલ લીકેજ થતાં માર્ગો અને ખેતરોમાં પાણી ફરી વળ્યું. ખેતરોમાં પાણી ફરી વળતા ડુંગળીના પાકને નુકસાન અને અન્ય પાકોના બિયારણનું ધોવાણ થયું. વિસ્તારમાં પાણી ન ભરાતા ચોમાસા જેવો માહોલ. છોટાઉદેપુરના જોજવા ગામમાં દારૂની ભઠ્ઠી પર જનતાએ રેડ કરી. ગામની મહિલા બુટલેકર વર્ષોથી અહીં સ્થાનિકો સામે દાદાગીરી કરીને દારૂનો ધંધો ચલાવતા હતા. ત્યારે બોડેલી પોલીસ સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસે કાર્યવાહી ન કરતા મહિલાઓએ રેડ પાડી. દારૂને લીધે થતી આર્થિક સમસ્યા અને મુશ્કેલીથી રોષે ભરાયેલી મહિલાઓ અને સ્થાનિકોએ દારૂની ભઠ્ઠી તોડી પાડી. જનતાએ રેડ કરીને દારૂના વોશનો નાશ કરી ભઠ્ઠી તોડી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી. જનતાએ સાથે મળી રેડ કરતા મહિલા બુટલેકર ફરાર થઈ હતી. તહેવાર પૂરા થતાં હવે વાહન ચાલકો ચેતી જજો. ભાઈબીજના બીજા દિવસથી જ અમદાવાદ ટ્રાફિક પોલીસે દંડ વસૂલવાનું શરૂ કર્યું છે. કોઈપણ પ્રકારના નિયમોનો ભંગ કરશો તો સ્થળ પર તો મેમો આપવામાં આવશે જ, સાથે સાથે ઈ મેમો પણ ફરી શરૂ થશે. તાજેતરમાં જ દિવાળી તહેવારને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ટ્રાફિક પોલીસ દંડ નહીં વસૂલે તેવી જાહેરાત કરાઈ હતી. ચૂંટણી પહેલાની છેલ્લી કેબિનેટમાં ખેડૂતોને રીઝવવા નિર્ણય. નવા વર્ષે અન્નદાતાને સરકારે આપી છે મોટી ભેટ. રાજ્ય સરકારે ભારે વરસાદથી ખેતીમાં થયેલા નુકસાનીને લઈને ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. સરકારે જાહેર કરેલા 630 કરોડના સહાય પેકેજનો 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને લાભ મળશે. 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને રાહત પેકેજ આપવામાં આવશે. 14 જિલ્લાના 2,554 ગામોને લાભ મળશે. 9.12 લાખ હેક્ટરમાં નુકસાની થયાનો અંદાજ છે. રાજ્ય સરકારે રાહત પેકેજના નામે ખેડૂતોને લોલીપોપ આપી છે. આક્ષેપ કર્યો છે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ. પાલ આંબલિયાએ કહ્યું કે ખેડૂતોને 7-8 હજાર કરોડનું પેકેજ મળવાપાત્ર હતું. સરકારે SRDF મુજબનું 630 કરોડનું પેકેજ જાહેર કર્યું તે યોગ્ય નથી. સરકારનો 2016નો અછતગ્રસ્તનો મેન્યુઅલનો સરકારે ભંગ કર્યો છે. નુકસાની મુજબ 7-8 હજાર કરોડનું રાહત પેકેજ સરકારે આપવું જોઈતું હતું.
વિધાનસભાની ચૂંટણી પહેલા હિંમતનગર વિધાનસભા બેઠક પર પત્રિકા અને કાર્ટૂન વોર જામ્યું છે. આક્ષેપો અને સવાલો સાથે વાયરલ થયેલી પત્રિકા અને કાર્ટૂનના કારણે ચર્ચાએ જોર પકડ્યું છે. ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા વિરુદ્ધ આક્ષેપો સાથે વાયરલ થયેલા કાર્ટૂનના કારણે શહેરમાં ખળભળાટ મચી ગયો. પત્રિકા બાદ કાર્ટૂન ચર્ચાનો વિષય બન્યો છે. કાર્ટૂન ક્લિપ વાયરલ થતાં ભાજપમાં હડકંપ મચી ગયો છે. હિંમતનગરમાં ધારાસભ્યની નીતિ સામે સવાલો કરતી પત્રિકા વાયરલ થતાં શહેરમાં ખળભળાટ. પરિવારવાદ સહિત અનેક આક્ષેપ સાથેની પત્રિકા બાદ કાર્ટૂન ટોપ ઓફ ધી ટાઉન બન્યું. ચાવાળો ચાલશે પણ ચાવડા નહીં ચાલેનું કાર્ટૂન વાયરલ. આ તરફ રાજકોટમાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં નોનસેન્સ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. રાજકોટ ભાજપમાં ડખા સામે આવ્યા છે. રાજકોટની રાણીંગાવાડીમાં શહેરની 4 સીટની સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપના કાર્યકરોની નારાજગી સામે આવી. જિલ્લા ભાજપ મંત્રીના પતિએ ગ્રામ્ય અને શહેર ભાજપના આગેવાનો સાથે માથાકૂટ કરી ભાજપની સેન્સમાં ન જવા દેતા બોલાચાલીના દ્રશ્યો. જિલ્લા ભાજપ મહામંત્રીના પતિ વિનુ ઠુમ્મરે બોલાચાલી કરી અપેક્ષિત ન હોવા છતાં પ્રક્રિયામાં જવા માંગતા હતા. રોષે ભરાયેલા વિનુભાઈ ઠુમ્મરે ઉગ્ર રોષ ઠાલવતા કહ્યું કે હું સિનિયર આગેવાન છું છતાં ઉપર જવા નથી દેતા. આ જ મુદ્દે તેમણે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીને રજૂઆત કરી. હોબાળા દરમિયાન મીરાણી પણ વિનુ ઠુમ્મરને સમજાવતા જોવા મળ્યા. રાજકોટ પૂર્વ બેઠક પર આંતરિક જૂથવાદ અને ડખાને કારણે ભાજપના બે જૂથ વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી. સેન્સ પ્રક્રિયા દરમિયાન ધારાસભ્ય અરવિંદ રૈયાણી સામે આંતરિક જૂથબંધી જોવા મળી. ભાજપના કાર્યકરોની નારાજગી સામે આવી. અરવિંદ રૈયાણીએ દાવેદારી નોંધાવી જેની સામે 23થી વધુ દાવેદારોએ પણ ઝંપલાવ્યું. વલ્લભ દુધાત્રા અશ્વિન મોલિયાએ નોંધાવી દાવેદારી. સામાકાંઠા વિસ્તારમાં અરવિંદ રૈયાણી સામે વિરોધ નોંધાવ્યો. પૂર્વ કોર્પોરેટર મુકેશ રાધડિયાએ કહ્યું કે આ વિસ્તારમાં વ્યક્તિનો વિકાસ થયો છે. ભાજપ સામે નારાજગી નથી, વ્યક્તિ સામે નારાજગી છે. ભાજપ ઉમેદવારને બદલાવે તેવી લાગણી. ભાજપનો ગઢ ગણાતી ગોંડલ બેઠક પર બે ક્ષત્રિય આગેવાનો આવી ચૂક્યા છે સામસામે. ગોંડલ બેઠક પર સેન્સ પ્રક્રિયા દરમિયાન જયરાજસિંહ જાડેજા અને રીબડા જૂથના દાવેદારોએ દાવેદારી નોંધાવી. રીબડા જૂથ તરફથી રાજદીપસિંહ જાડેજાએ કરી દાવેદારી. સદેવસિંહ જાડેજા, શશિકાંત રૈયાણી, શ્વેતા પટેલની દાવેદારી. સહકારી આગેવાન જયંતિ ઢોલ રીબડા જૂથના સમર્થનમાં છે. બીજી તરફ જયરાજસિંહ જૂથ તરફથી પત્ની અને પુત્રએ નોંધાવી દાવેદારી. હાલ ગોંડલ બેઠક પર જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબા જાડેજા છે વર્તમાન ધારાસભ્ય. સૌરાષ્ટ્રમાં ભાજપ માટે ટિકિટ આપવી એ સૌથી વધુ ટફ છે. જયેશ રાદડી આ બેઠક માટે પ્રબળ દાવેદાર હોવા છતાં તેમની સામે બે દાવેદારોએ દાવેદારી નોંધાવતા ભાજપમાં જૂથવાદ સામે આવ્યો. જયેશ રાદડીયાએ જેતપુર જામ કરિરોડા બેઠક પર દાવેદારી નોંધાવી તો આ સાથે જ બેઠક પર જશુમતીએ બે કોરાટ અને જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખચારિયાએ દાવેદારી નોંધાવી. આ અંગે જયેશ રાદડીયાએ કહ્યું કે લોકશાહીમાં તમામને દાવેદારી કરવાનો અધિકાર છે. રાદડીયાએ રૂપાણી સરકારમાં એક સમયના મંત્રી રહી ચૂક્યા છે. મોદીના પણ રાદડીયા પરિવાર પર 4 હાથ હોવાથી જયેશ રાદડીયાની ટિકિટ કપાય તેવી ઓછી સંભાવના વચ્ચે પણ કોરાટ અને ખાચરિયાએ દાવેદારી નોંધાવી જયેશ રાદડીયા માટે હરીફાઈ ઉભી કરી છે. સાબરકાંઠામાં સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા માટે હોબાળો થયો. દાવેદારી નોંધાવવા આવેલ દાવેદાર અને સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. આખરે દરવાજે સાંકળ બાંધી દરવાજો બંધ કરાયો. હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે દાવેદારોના સમર્થકોના ટોળા એકત્ર થઈ જતા મામલો ગરમાયો હતો. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા સામાજિક સંગઠનના હોદ્દેદારોને પ્રવેશ ન આપ્યો જેને કારણે રોષ ફેલાયો અને સ્થિતિ ઊભી થઈ કે સર્કિટ હાઉસનો ગેટવે બંધ કરવો પડ્યો. બાદમાં સમર્થકોએ ગેટ બહાર બોલાચાલી કરી. જસદણ બેઠક માટે સેન્સ પ્રક્રિયા શરૂ થતાં જસદણ બેઠક પર તીવ્ર ખેંચતાણ, અરાજકતા અને ટોળાશાહી જોવા મળી. ભાજપમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો. વર્તમાન ધારાસભ્ય કુંવરજી બાવળીયા સેન્સ આપવા પહોંચ્યા હતા. કુંવરજી બાવળીયાની સામે ગજેન્દ્ર રામાણીએ પણ જસદણ બેઠક માટે દાવેદારી નોંધાવી. ગજેન્દ્ર રામાણી જસદણ તાલુકાના ભાજપના પાયાના કાર્યકર્તા અને જસદણ ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. આ સમયે ગજેન્દ્ર રામાણીએ કહ્યું કે મતદારોની માંગણી છે અને આ વખતે મને ટિકિટ મળે. તો બીજી તરફ ભરત બોઘરા અંગે નિવેદન આપતા કહ્યું કે ભરત બોઘરા જસદણથી દાવેદારી નહીં નોંધાવે. ભરત બોઘરા અન્ય સીટ પરથી દાવેદારી નોંધાવી શકે છે. ખેડા જિલ્લામાં મહેમદાવાદ બેઠકને લઈને સેન્સ પ્રક્રિયાના બીજા દિવસે પણ દાવેદારોનો મેળાવડો જામ્યો. ખેડામાં એક જ પરિવારના 3 સભ્યોએ દાવેદારી નોંધાવી. આ બેઠક પર 9થી વધુ લોકોએ દાવેદારી નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો. તો રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના સિટિંગ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના સમર્થકોએ તેમની દાવેદારી નોંધાવી. પૂર્વ મંત્રી સુંદરસિંહ ચૌહાણના પરિવારમાંથી 3 સભ્યોએ નોંધાવી દાવેદારી. તો આ સિવાય જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અજીતસિંહ ડાભી તેમજ જિલ્લા પંચાયતના સભ્ય ચેતનાબેન ચૌહાણના પતિ નવરસિંહે નોંધાવી દાવેદારી. નડિયાદના જાણીતા ડોક્ટર સહિત કુલ 9 સભ્યોએ દાવેદારી નોંધાવી.
આ તરફ અમરેલીની લાઠી બાબરા બેઠક પર ભાજપમાં જૂથવાદ સામે આવ્યો. એક જ બેઠક માટે એક ડઝનથી દાવેદારોએ મેદાનમાં ઝંપલાવતા ચાલુ ધારાસભ્યોની ઊંઘડી ગઈ. સેન્સ પ્રક્રિયામાં લાઠી બાબરા બેઠક માટે ડઝન દાવેદારો ઉમટ્યા. પૂર્વ મંત્રી બાવકુ ઉઘાડ, ભામાશા ગોપાલ વસ્તરપરા, જનરલ તલાવિયા, ભરત કાનાબાર મયુર હિરપરા અને રામ સોનપરા આ બેઠક માટે મુખ્ય દાવેદાર છે. દાવેદાર ગોપાલ વસ્તરપરાની ગત 2017માં નજીવા મતોથી હાર થઈ હતી. જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર ભરત કાનાબારને ઉમેદવાર બનાવે તેવા લાઠી બાબરાના અપેક્ષિતોએ આપ્યા સેન્સ. ત્યારે પૂર્વ મંત્રી બાવકુ ઉઘાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. આ તરફ વલસાડ જિલ્લાની બે બેઠકની ટિકિટ માટે દાવેદારોએ કરી પડાપડી. બે બેઠક પર 20 નેતાઓએ દાવેદારી ઠોકી. ધરમપુર અને વલસાડ બેઠકની સેન્સ પ્રક્રિયા દરમિયાન ધારાસભ્ય ભરત પટેલે ત્રીજી વખત નોંધાવી દાવેદારી. જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખે ટિકિટ માંગી. અન્ય નેતાઓએ પણ આ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી. આ તરફ મોરબીમાં સેન્સ પ્રક્રિયા દરમિયાન પડધરી બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં પડધરી બેઠક પરથી ચૂંટણી લડવા રીતસરના પડાપડીના દ્રશ્યો જોવા મળ્યા. એક જ બેઠક પર 20 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી. જીતને લઈ તાલુકા પંચાયતના પ્રમુખે કહ્યું કે 20માંથી કોઈને પણ ટિકિટ આપશે તો જીતાડીશું. સાંસદ મોહન કુંડારિયાને ચૂંટણીમાં ઉતારવા માંગ કરી. મોહનભાઈને ચૂંટણી લડાવવામાં આવે તો તેમની સાથે રહીશું. જિલ્લા ભાજપ પ્રમુખે પણ નોંધાવી છે દાવેદારી. આ બાજુ પંચમહાલ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પરની સેન્સ પ્રક્રિયામાં મહિલાઓનો દબદબો જોવા મળ્યો. 5માંથી 3 બેઠક પર મોટી સંખ્યામાં મહિલાઓએ દાવેદારી નોંધાવી. ભાજપની સેન્સ પ્રક્રિયાને લઈને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. 3 વિધાનસભા બેઠકો માટે મહિલાઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં દાવેદારો આવ્યા હતા. રાજ્યમંત્રી પ્રુણેશ મોદી, પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ ભારતીબેન શિયાળ આ સેન્સ પ્રક્રિયાના નિરીક્ષકો છે. સુરતની લિંબાયત બેઠક પર સંગીતા પાટીલને નડી શકે છે સીઆર પાટીલના ભાણિયા. લિંબાયતના 2 ટર્મથી ધારાસભ્ય રહી ચૂકેલા સંગીતા પાટીલે દાવેદારી નોંધાવી. સમર્થકો સાથે ભાજપ કાર્યાલય પર પહોંચી દાવેદારી નોંધાવી છે. તો આ જ બેઠક પરથી સીઆર પાટીલના ભાણિયા આલોક ચૌધરીએ દાવેદારી નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો. સેસુ પરિવાર નામની સંસ્થા ચલાવે છે આલોક ચૌધરી. બીજી તરફ સુરતમાં ભાજપ સેન્સ પ્રક્રિયામાં ટિકિટ વાંચકોનો રાફડો ફાટ્યો. બીજા દિવસે 12 વિધાનસભાની બેઠકો માટે દાવેદારોને સાંભળવામાં આવ્યા. પૂર્વ વિધાનસભા માટે 54 અને પશ્ચિમ વિધાનસભા માટે 62 દાવેદારો સામે મેદાને ઉતર્યા. સુરત ભાજપ કાર્યાલય પાસેનો આકાશી નજારો જુઓ. ભાજપની સેન્સી પ્રક્રિયામાં જાણે કે કીડિયારું ઉભરાયું. સુરતની પશ્ચિમ વિધાનસભાની બેઠકને લઈને ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળ્યા. સુરત પશ્ચિમ વિધાનસભા બેઠક માટે સુરતના પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહે દાવેદારી નોંધાવી છે. આ બેઠક પર હાલ રાજ્ય સરકાર મંત્રી પુર્ણેશ મોદી ધારાસભ્ય છે. પાર્ટી જે ઉમેદવાર નક્કી કરશે તેમને વિજય બનાવવાની વાત નીરવ શાહે કરી હતી. તો બીજી તરફ ભાજપના જૂના જોગીઓ પણ ટિકિટ માટે દાવેદારી કરવા કાર્યાલય પહોંચ્યા. આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે સુરતના 83 વર્ષના ફકીરભાઈ ચૌહાણે નોંધાવી દાવેદારી. ફકીરભાઈ 66 વર્ષ જૂના નેતા છે અને તેઓ મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ રહ્યા છે. કાશીરામ રાણાના સમયથી રહેલા આ નેતાએ સુરત પશ્ચિમ બેઠક માટે દાવેદારી નોંધાવી છે. 1995માં સુરતના મેયર પણ બની ચૂક્યા છે ફકીરભાઈ ચૌહાણ. શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાની ટિકિટ માટે 4 વર્ષમાં કોંગ્રેસમાં ઘર વાપસી થઈ. મહેન્દ્રસિંહ વાઘેલા 4 વર્ષ અને 10 દિવસ બાદ ફરીથી કોંગ્રેસમાં જોડાયા. જગદીશ ઠાકોરે મહેન્દ્રસિંહ વાઘેલાને ખેસ પહેરાવીને કોંગ્રેસમાં સ્વાગત કર્યું. મહેન્દ્રસિંહ વાઘેલાએ 2017માં કોંગ્રેસ છોડી હતી અને ભાજપમાં જોડાયા હતા. વર્ષ 2018ના જુલાઈ માસમાં ભાજપમાં જોડાયા હતા. જો કે વર્ષ 2018ના ઓક્ટોબરમાં તેમણે અચાનક જ પાર્ટી અધ્યક્ષને રાજીનામું મોકલી ભાજપને રામ રામ કર્યા હતા. ચૂંટણી નજીક આવતા ફરી મહેન્દ્રસિંહને કોંગ્રેસ પાર્ટીની યાદ આવી ગઈ છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા શિવા ભુરિયાએ કર્યું શક્તિ પ્રદર્શન અને આપ પર પ્રહાર કર્યા. બનાસકાંઠાના દિયોદરમાં શિવા ભુરિયાએ શક્તિ પ્રદર્શન કર્યું. દિયોદરના વાતમ ગામે કોંગ્રેસનું સ્નેહમિલન યોજાયું. શિવાભાઈ ભુરિયાની અધ્યક્ષતામાં સ્નેહમિલન મળ્યું. તેમણે આપ પર પ્રહારો કર્યા. આપ ગમે તેવી વાતો કરે પણ જીતી નહીં શકે. બીજી તરફ કોંગ્રેસ ટિકિટ આપે તો હજુ 4 વખત ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી. 2 દિવસથી મૂર્તિઓ શોધવા માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ભાજપનો ગઢ ગણાતી ગાંધીનગર દક્ષિણ બેઠક પર ફરી સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા સૂર ઉઠ્યો. ભાજપના કાર્યકર્તાઓ અને પ્રદેશ પક્ષી પંચ મોરચાના સભ્યોએ અવાજ ઉઠાવ્યો છે અને આ બેઠક પર આયાતી ઉમેદવારને નહીં પરંતુ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા માંગ કરી છે. જો આયાતી ઉમેદવારને ટિકિટ આપી તો ભોગવવા તૈયાર રહેવાની ચીમકી આપી. આ બેઠક પર હાલ ભાજપના નેતા શંભુજી ઠાકોર ધારાસભ્ય છે. આ બેઠક પર વર્ષ 2007થી ભાજપનું એક હથ્થું શાસન છે. બીજી તરફ ગાંધીનગર દક્ષિણ વિધાનસભાની બેઠક પર ચૂંટણી લડવા માટે જોવા મળી ટોળાશાહી. ગાંધીનગર દક્ષિણ બેઠક પર સેન્સ પ્રક્રિયા દરમિયાન અરાજકતા જોવા મળી. એક બેઠક પર 45 જેટલા દાવેદારોએ દાવેદારી નોંધાવતા નિરીક્ષકો પણ ચોંકી ઉઠ્યા. ગાંધીનગર દક્ષિણ બાદ દહેગામની સેન્સ પ્રક્રિયા હાથ ધરી.
આ તરફ મહેસાણાની ઊંઝા વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા ઉમેદવારોનો ઉભરો જોવા મળ્યો. સેન્સ પ્રક્રિયા દરમિયાન ઊંઝા વિધાનસભા માટે દાવેદારનો રાફડો ફાટ્યો. વડનગરના સ્થાનિક કાર્યકરો પણ ટિકિટ માટે મેદાનમાં ઉતર્યા છે. ઊંઝા વિધાનસભા બેઠકમાં જ વડનગર બેઠક સમાવિષ્ટ છે, તેથી ઊંઝા વિધાનસભા બેઠકની ટિકિટ માટે 50 કરતા વધુ દાવેદારો સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. વિસાવદર બેઠક પર કોને ટિકિટ આપવી તે ભાજપ માટે ચિંતાનો વિષય બની ગયો છે. તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા હર્ષદ રીબડીયા સામે 4 લોકોએ દાવેદારી કરી છે. વિસાવદર બેઠક પર ચૂંટણી લડવા માટે હર્ષદ રીબડીયાએ ઈચ્છા વ્યક્ત કરી છે, જેની સામે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દીપક ડોબરિયા, વિસાવદરના યાર્ડના ચેરમેન વિનુ હપાણી, વિસાવદર પાલિકાના સદસ્ય રમણીક દુધાત્રા અને તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ વીરેન્દ્ર સાવલિયાએ દાવો કર્યો. આ તરફ મહીસાગર જિલ્લાની 3 વિધાનસભા બેઠક માટે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં ટોળાશાહી જોવા મળી. લુણાવાડા, સંતરામપુર અને બાલાસિનોરની બેઠક પર ટિકિટ માટે ભાજપના દાવેદારોએ રીતસરની પડાપડી કરી, જેમાં લુણાવાડાથી ચૂંટણી લડવા 44 લોકોએ દાવેદારી કરી તો બાલાસિનોરથી 33 લોકોએ અને સંતરામપુર બેઠક પરથી 6 લોકોએ દાવેદારી નોંધાવી. આ તરફ ખેડામાં આ વખતે પોલીસ ઇન્સ્પેક્ટરે ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી. ભાજપમાંથી એક પોલીસ ઇન્સ્પેક્ટરે નોંધાવી દાવેદારી. ગોધરાના પીઆઈ રાજુ મુધવાએ નોંધાવી દાવેદારી. પોલીસ ઇન્સ્પેક્ટર દાવેદારી નોંધાવતા અનેક તર્ક વિતર્ક. બીજી તરફ કેસીસી સોલંકી સામે દાવેદારોની લાઇન જોવા મળી. માતર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે દાવેદારોએ ઝપાઝપી કરી. 14 દાવેદારોએ દાવેદારી નોંધાવી. કેસીસી સોલંકીએ પણ નોંધાવી દાવેદારી. મોરબી જિલ્લામાં વાંકાનેર કુવાડવા બેઠકની સેન્સ પૂર્ણ થઈ. વાંકાનેર કુવાડવા બેઠક પર 35 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી. જીતેન્દ્ર સોમાણી, કેસરી દેવસિંહ ઝાલાએ ઉતર્યા મેદાને. ધર્મેન્દ્રસિંહ ઝાલા, શૈલેષ ઠક્કર સહિતના આગેવાનોએ ઈચ્છા દર્શાવી. કોળી સમાજના 16 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી. ક્ષત્રિય સમાજના 5 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી. આ બાજુ ફરી એકવાર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવેદારી કરી. મહેસાણા બેઠક પરથી નીતિન પટેલે ટિકિટ માટે ઈચ્છા વ્યક્ત કરી. સેન્સ પ્રક્રિયા દરમિયાન નીતિન પટેલ ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા. દરમિયાન તેમણે કહ્યું કે જો હાઈકમાન્ડ ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ. બીજી તરફ નીતિન પટેલની સામે 10 લોકોએ પણ દાવેદારી કરી. ભાજપની સેન્સ પ્રક્રિયામાં ટિકિટ માટે ઝપાઝપી થઈ રહી છે, ત્યારે સેન્સ પ્રક્રિયામાં ગેરરીતિ થતો હોવાનો સનસનીખેજ આરોપ લાગ્યો. બોટાદના નેતા દિલીપ સબ્વાએ આ અંગેના આરોપ સાથેનો પત્ર સીઆર પાટીલને કર્યો, જેમાં સેન્સ પ્રક્રિયામાં કૂટનીતિનો પ્રયોગ થયાનો આરોપ લગાવ્યો. દિલીપ સાબવા ગઈકાલે દાવેદારી કરવા જતા રોકવામાં આવ્યા. તમને સસ્પેન્ડ કર્યા છે તેમ કહી બહાર ઉભેલા ભાજપના કાર્યકરે રોક્યા હતા. ધોરાજી વિધાનસભાની ચૂંટણી પહેલા બેનર યુદ્ધ શરૂ થયું. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટર લાગ્યા. ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠકના આપના ઉમેદવાર વિપુલ સખિયા વિરુદ્ધ પોસ્ટર્સ લાગ્યા. આ પહેલા પણ ધોરાજીમાં આયાતી ઉમેદવાર નહીં, સ્થાનિક ઉમેદવારના બેનર્સ લાગ્યા હતા. વિવિધ લખાણ સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. કેજરીવાલ સાહેબ જિંદાબાદ, ઉમેદવાર વિપુલ સરખિયા મુર્દાબાદ, પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોની એક જ સૂર, આયાતી ઉમેદવારને દકરો દૂર, આવા લખાણવાળા પોસ્ટર્સ ઠેર ઠેર લગાડ્યા છે. આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટર લાગતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ 7મી યાદી જાહેર કરી. વધુ 13 ઉમેદવારોના નામ જાહેર કર્યા. આપ દ્વારા અત્યાર સુધીમાં 86 વિધાનસભા બેઠક પરના ઉમેદવારો જાહેર કર્યા. વડોદરા ખાતેથી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ 13 નામો જાહેર કર્યા, જેમાં ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય અને દક્ષિણ ગુજરાતના ઉમેદવારો જાહેર કરાયા. અત્યાર સુધીમાં કુલ 86 ઉમેદવારોને ટિકિટ આપી. વિધાનસભાની ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતના મિશ્રને પહોંચેલા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સિદ્ધપુર વિધાનસભા મતવિસ્તારમાં શક્તિ પ્રદર્શન કર્યું. સિદ્ધપુર વિધાનસભા મતવિસ્તારના કાકોશી ચોકડીએથી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ભવ્ય રોડ શો કરી વિરોધીઓને ભાજપને શક્તિનો પરિચય કરાવ્યો. સીઆર પાટીલના હસ્તે સભામાં ઠાકોર સેના જિલ્લા પ્રમુખ જીભાજી સેનાના કાર્યકરોએ કેસરિયા ધારણ કર્યા, તો ચૂંટણી પહેલા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે હુંકાર કર્યો. પાટણના સિદ્ધપુરમાં જાહેર સભા સંબોધતા કાર્યકર્તાઓનો જોશ વધારવા સંકલ્પ લેવડાવ્યો. 2022ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો રેકોર્ડ બ્રેક લીડ સાથે જીતશે તેવો દાવો કર્યો, તો કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે પાકિસ્તાનમાં ઘરમાં જઈને આતંકવાદીઓના અડ્ડા ઉડાડવાનું કામ પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું. ભારતીય જનતા પાર્ટી ક્યારેય ખાલી વચન આપતી નથી, જે કહે છે તે વચન પૂર્ણ કરે છે. ગુજરાત ફતેહ કરવા એડીચોટીનું જોર લગાવનાર આમ આદમી પાર્ટીએ જામનગરમાં શક્તિ પ્રદર્શન કર્યું. જામનગરમાં આમ આદમી પાર્ટીનો રોડ શો યોજાયો. આપના નેશનલ જોઈન્ટ સેક્રેટરી યશુદાન ગઢવીએ રોડ શોનું આયોજન કર્યું છે. શહેર અધ્યક્ષ અને 78 વિધાનસભાના ઉમેદવાર કરશનભાઈ, જિલ્લા અધ્યક્ષ પ્રકાશ દોંગા તથા શહેરના આમ આદમી પાર્ટીના જુદા જુદા મોરચાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તા રોડ શોમાં જોડાયા હતા. શહેરના સાંઈબાબા મંદિરે મહાનુભાવ દર્શન કર્યા બાદ રોડ શોની શરૂઆત થઈ હતી. ત્યારબાદ આ રેલી શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરી હતી.
વડોદરામાં પીએમના આગમનને લઈને જોવા મળી રહ્યો છે થનગનાટ. 30મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વડોદરામાં રોડ શો થઈ શકે છે, જેને લઈને વડોદરા એરપોર્ટથી રોડ શો કરવાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. એરપોર્ટથી સભાસ્થળ સુધી અંદાજે 3 કિલોમીટર સુધીના વિસ્તારની એક તરફ બેરીકેડ લગાવવામાં આવી રહ્યા છે. આ 3 કિલોમીટર સુધીના સમગ્ર રૂટ પર ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપને બરાબરની ટક્કર આપવા માટે કમર કસી રહી છે, ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પંચમહાલમાં સભા સંબોધી અને ભાજપ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. કેજરીવાલે કહ્યું કે છેલ્લા 27 વર્ષથી ભાજપે ગુજરાતને લૂંટી લીધું છે. કેજરીવાલે ચલણી નોટના મુદ્દે ચર્ચા કરતા કહ્યું કે ચલણી નોટ પર ગણેશજી અને લક્ષ્મીજીની તસવીર હોવી જોઈએ એવું મેં કહ્યું હતું, જેમાં ભાજપે આ બાબતે મને ખૂબ ગાળો આપી, કોંગ્રેસે પણ ગાળો આપી, પરંતુ જનતા જવાબ આપે કે નોટો પર લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર હોવી જોઈએ કે નહીં. મિશન ગુજરાત અને કોંગ્રેસને તારવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોરચો સંભાળ્યો છે, ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત વડોદરા પહોંચ્યા અને ભાજપ અને આપ પર પ્રહાર કર્યા. અશોક ગેહલોતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ચૂંટણી પંચ જાણી જોઈને ચૂંટણીની તારીખ જાહેર કરવામાં વિલંબ કરી નવી પરંપરા શરૂ કરી રહ્યું છે. ગુજરાતમાં એન્ટી ઇન્કમ્બન્સી ભયંકર ચાલી રહી છે. ભાજપની ગૌરવ યાત્રા નિષ્ફળ જઈ રહી છે, પરંતુ આજે હું તમને કહું છું કે કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવશે અને ભાજપના કુશાસનનો અંત આવશે. તો અરવિંદ કેજરીવાલને નરેન્દ્ર મોદીના ભાઈબંધ ગણાવ્યા. બોટાદમાં પોલીસે હવસખોરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. બોટાદની એક ગામની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મના આરોપીને પોલીસે પકડીને જેલ હવાલે કર્યો. હિન્દુ યુવતી પર વિધર્મી યુવકોએ ગુજાર્યું હતું દુષ્કર્મ. માનસિક દિવ્યાંગ યુવતી સાથે નરાધમનું કૃત્ય કર્યું હતું. નિરીક્ષામાં અને અબાબરૂ જગ્યાએ આચર્યું હતું દુષ્કર્મ. 5માંથી 3 આરોપીઓએ ગુજાર્યું દુષ્કર્મ. 2 આરોપીઓએ અડફલા કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો. ઇદ્રીશ સંધિ, સવલત સંધિ, સાહેલ સંધિ આચર્યું દુષ્કર્મ. પોલીસે અલ્તાફ ઘાંચી અને ઉઝેફા ખાટકી અને અન્ય એકની ધરપકડ કરી. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણનો થશે વિકાસ. લોકોની સમસ્યાઓનો થશે હલ, કેમ કે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં કરોડોના ખર્ચના વિકાસ કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે, જેમાં નળ સે જલ યોજના, રેલવે અંડરબ્રિજનું લોકાર્પણ, વરસાદ ધોવાયેલા રસ્તાઓ અને નાળાઓના રિપેરિંગ સહિતના વિકાસના કામોનો સમાવેશ થાય છે. નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31મી ઓક્ટોબરે સરદાર જયંતીની ઉજવણી કરવામાં આવશે. સરદાર જયંતી નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એરફોર્સના વિમાનો કરતબો કરશે. ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. આજે એરફોર્સના 2 વિમાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રિહર્સલ કર્યું હતું. રિહર્સલના અદભુત દ્રશ્યો જોવા મળ્યા હતા. પીએમ મોદી દ્વારા આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલના હજીરા ખાતેના પ્લાન્ટના વિસ્તૃતીકરણ પ્રોજેક્ટનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં દરેકના પ્રયાસોને કારણે ભારતનો સ્ટીલ ઉદ્યોગ વિશ્વનો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક ઉદ્યોગ બની ગયો છે. આજે સ્ટીલ પ્લાન્ટના માધ્યમથી માત્ર રોકાણ જ નહીં, પરંતુ ભવિષ્યની નવી સંભાવનાઓના દ્વાર પણ ખુલી રહ્યા છે. 60,000 કરોડના રોકાણ સાથે વિસ્તરણ પ્રોજેક્ટ ગુજરાત રાજ્ય અને સમગ્ર દેશમાં રોજગારીની વિવિધ તકોનું સર્જન કરશે. આ પ્રોજેક્ટ મૂલ્યવર્ધિત સ્ટીલના પ્રકારોના ઉત્પાદનમાં મદદ કરશે, જે સ્ટીલના વૈશ્વિક ઉત્પાદન હબ તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવવામાં મદદ કરશે. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ હાજર રહ્યા. દાંતા તાલુકાના રાણપુર આંબાફળિયા ગામે પેજ કમિટીના સભ્યના ઘરે લાઇટ કનેક્શન આપવામાં આવ્યું. આદિવાસી પરિવારો સાથે દિવાળી મનાવવા માટે ઉર્જામંત્રી મુકેશ પટેલ પહોંચ્યા હતા અને વીજ કનેક્શનની ભેટ આપી. 80 જેટલા ઘરોમાં વીજ પુરવઠો શરૂ કરાવ્યો હતો. ઘરમાં વીજળી આવતા લોકોમાં ખુશી જોવા મળી. લોકોએ વીજ મીટરની પૂજા પણ કરી. ઉર્જામંત્રીએ લોકોને મીઠાઈ ખવડાવી દિવાળીની ઉજવણી કરી હતી. બોટાદના ગઢડામાં આવેલ ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિર ખાતે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો. ભગવાન સ્વામિનારાયણ દ્વારા બોલાયેલા વચનામૃતને 200 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવના યજમાન અને દાતાઓનું રાજ્યપાલના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા.